नमस्कार विद्यार्थी मित्रों, हूँ अशोक पंचाल, श्री MNP सार्वजनिक कन्या विद्यालय मेहसाणा, मारी यूट्यूब चैनल में आप सर्वे स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 कॉमर्स आंकड़ाशास्त्र विषय में चैप्टर नंबर 1 माहितीनु एकत्रीकरण एमा आवता बे मुद्दानो अभ्यास करीशुं। पहलो मुद्दो छे आंकड़ाशास्त्रनो उद्भव। तो विद्यार्थी मित्रों, भारतनुं प्रदान आंकड़ाशास्त्र क्षेत्रे मौर्य साम्राज्यना शासन समयथी अगत्यनुं रह्युं छे एवी नोंध इतिहासना चोपड़े जोवा मळे छे। आवी रीते कही शकाय तो मोगल सम्राट अकबरना दरबारमां नवरत्नमाना एक रत्न अबुल फजले તેમના પુસ્તક આઈને અકબરીમાં રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની આંકડાશાસ્ત્રી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એવું ઇતિહાસના ચોપડે જોવા મળે છે। તો આના આધારે કહી શકાય કે મૌર્ય સામ્રાજ્ય વખતે પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો જ હતો, બરાબર છે। અહીંયા એક નામ યાદ રાખવાનું છે, અબુલ ફઝલ, અને એમના પુસ્તકનું નામ આઈને અકબરી। બરાબર છે, અબુલ ફઝલે જે પુસ્તકની રચના કરી હતી એ પુસ્તકમાં આંકડાશાસ્ત્ર નો ઉલ્લેખ કરવામાં આવેલો હતો। બીજી વાત કરીએ તો રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે 1749માં ગોટફ્રીડ એકેન વોલે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો, બરાબર છે। 1749 ગોટફ્રીડ એકેન વોલે જર્મન શબ્દ કયો છે, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો। ત્યારબાદ વાત કરીએ ઈસવીસન 1797માં એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા નામના પુસ્તકમાં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો। આ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા એ ડિક્શનરી જેવું એક મોટું ગ્રંથ છે, અને ત્યારે એટલે કે 1797માં એ પુસ્તકમાં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વાત કરીએ 17મી અને 18મી સદીઓમાં સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો શોધાયા, અને આ પ્રારંભિક પરિણામો શોધનારા બે મહારથીઓ હતા, એક લાપ્લાસ, યાદ રાખો લાપ્લાસ, અને બીજા હતા ગોશ, બરાબર છે। સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો શોધનારા મહારથીઓ કયા, તો એક લાપ્લાસ અને બીજા ગોશ। ત્યારબાદ ઈસવીસન 1834માં એક સમિતિની રચના કરવામાં આવી, એ સમિતિનું નામ હતું રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન। કઈ? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, એની રચના એની સ્થાપના લંડન શહેરમાં થઈ હતી, યાદ રાખો, બરાબર છે। ઈસવીસન 1834માં રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના લંડન શહેરમાં કરવામાં આવી હતી। ત્યારબાદ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાની રચના ગેલ્ટન, કોણ? ગેલ્ટન અને કાર્લ પિયર્સને કરી હતી, યાદ રાખો। આંકડાશાસ્ત્રના આધુનિક પાસાની રચના કોણે કરી હતી, તો ગેલ્ટન અને કાર્લ પિયર્સને, બરાબર। હવે ગેલ્ટન અને કાર્લ પિયર્સને આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો। ત્યારબાદ વાત કરીએ તો આ કાર્લ પિયર્સન એક ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા ગણવામાં આવે છે, કાર્લ પિયર્સનને ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કહેવામાં આવે છે। એમણે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની રચના કરી હતી, તેમજ 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના પણ કરી હતી 1911માં, બરાબર છે। ત્યારબાદ વાત કરીએ ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન બોસેટ અને ફિશરે
लघु निदर्श माहिती माटे आधुनिक आंकड़ाशास्त्रीय विज्ञान नी रचना माटे शुरुआत करी हती। फिशरे जीनेटिक्स बायोमेट्रिक मनोविज्ञान शिक्षण खेती क्षेत्रे जुदा जुदा विभागों में आंकड़ाशास्त्र नो उपयोग करे होतो। माटे फिशर ने आंकड़ाशास्त्र ना पिता तरीके ओळखवामां आवे छे। फिशर ए आंकड़ाशास्त्र ना पिता छे अने गणितीय आंकड़ाशास्त्र नी रचना कोणे करी हती तो कार्ल पियर्सन। आ कार्ल पियर्सन नुं नाम आपणे हवे पछीना चेप्टरमां आवशे, धोरण 12 मां पण एनो आपणे उल्लेख करीशुं। એમણે ઘણા બધા સૂત્રો ગણિતના અને આંકડાશાસ્ત્રના ઘણા બધા સૂત્રો આપનાર કોણ છે તો કાર્લ પિયર્સન છે। અને ફિશર કોણ છે તો આંકડાશાસ્ત્રના પિતા તરીકે એમણે બિરુદ પ્રાપ્ત થયું છે। કેમ? કારણ કે એમણે જીનેટિક્સ બાયોમેટ્રિક મનોવિજ્ઞાન શિક્ષણ ખેતી ક્ષેત્રે ઘણા બધા વિભાગોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો માટે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ એની વાત કરી, ત્યારબાદ આપણે વાત કરીશું આંકડાશાસ્ત્રનો વિકાસ। તો જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ઘણા બધા વિકાસો થયા। પહેલી વાત કરીએ ભારતીય આંકડાશાસ્ત્રી પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબી છે। ઈસવીસન 1931 માં ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા જેને ઇંગ્લિશમાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કોલકાતા ખાતે કરી હતી। સાંભળજો, ઈસવીસન 1931 માં પીસી મહાલનોબી છે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, બરાબર, જેનું અંગ્રેજી ફોર્મ થાય છે ઇન્ડિયન સ્ટેટિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એની સ્થાપના કોલકાતા ખાતે કરી હતી। તેમણે 1941 માં કોલકાતા ખાતે યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત પણ એમણે જ કરી હતી, બરાબર છે। ત્યારબાદ વાત કરીએ તો મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત રાષ્ટ્રીય નિદર્શ તપાસ ને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી અને એનો પ્રથમ તબક્કો ઈસવીસન ઓગણીસો પચાસ ઓક્ટોબર ઓગણીસો પચાસમાં એની શરૂઆત થઈ, બરાબર છે। યાદ રાખો, પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950 માં, એટલે 1950 તમારે યાદ રાખવાનું છે, બરાબર છે। ત્યારબાદ જેમ સમય વીતતો ગયો, જેમ સમય પસાર થતો ગયો, એમ આંકડાશાસ્ત્ર અંગે નવી વ્યાખ્યાઓ ની શરૂઆત થતી ગઈ। તો આંકડાશાસ્ત્ર વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર, મર્યાદા અને એના આધારે ઘણી બધી વ્યાખ્યાઓ કે 100 ઉપરાંત વ્યાખ્યાઓ ઈસવીસન 1935 માં WF વિલકોક્સે એકત્રિત કરી હતી અને એમાંની એક વ્યાખ્યા કોન્સ્ટન્ટ અને કાઉન્ડાને જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાની આજે આપણે વાત કરીશું। તો આંકડાશાસ્ત્ર એટલે શું? તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે। શું છે? વિજ્ઞાન। આપણને ખબર છે કે વિજ્ઞાનમાં સિદ્ધાંતો અને નિયમો હોય છે, એવી જ રીતે આંકડાશાસ્ત્રમાં પણ શું છે? વિજ્ઞાન આંકડાશાસ્ત્રમાં સિદ્ધાંતો અને નિયમો હોય છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરે છે। એકત્રીકરણ એટલે કે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવી, એનું પૃથ્થકરણ કરવું, વિભાજન કરવું। પૃથ્થકરણ એટલે વિભાજન, અલગ અલગ વિભાગોમાં વિભાજન કરવું, બરાબર, અને એનું અર્થઘટન કરે છે। હવે આ વ્યાખ્યા કોન્સ્ટન્ટ અને કાઉન્ટરને આપેલી છે, એટલે પરીક્ષામાં આંકડાશાસ્ત્રની વ્યાખ્યા પૂછાય તો તમે આ લખી શકો છો કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરે છે, પૃથ્થકરણ કરે છે અને અર્ધકરણ કરે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને આંકડાશાસ્ત્રનો વિકાસ એવા બે મુદ્દાઓ પર ચર્ચા કરી। તો હવે પછીના વિડીયોમાં આપણે કંઈક બીજા વિષય સાથે મળીશું। ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો।